What's up guys, welcome to my YouTube channel. My name is Dishant and આ મારો ફર્સ્ટ વ્લોગ છે ઓફિશિયલી એન્ડ હજી મેં સુધી ચેનલનું નામ નથી વિચાર્યું બટ સૂન આઈ વિલ ક્રિએટ માય ચેનલ એન્ડ અપલોડ ધીસ વ્લોગ. આજે છે 14th of November, ટાઈમ થયો છે 4:45 ટુ બી પ્રિસાઇઝ એન્ડ હું જાઉં છું એક શોર્ટ રાઇડ પર. મારી જોડે ડ્યુક 250 છે. હું શું કરું છું શું નહીં એ બધું જ તમને આવાળો વ્લોગમાં ઇન્ટ્રોડક્શન વ્લોગ રહેશે આવાળો એન્ડ આફ્ટર દેટ હું રેગ્યુલરલી વ્લોગ કરીશ એન્ડ હોપ સો. એન્ડ બાય ધ વે ગાઈઝ, પહેલાં નીચે જઈએ, બાઇક સ્ટાર્ટ કરીએ, હેલ્મેટ એન્ડ જેકેટ પહેરી અને ફટાકથી નીકળીએ ઘરેથી, ને કેમ કે સૌથી પહેલાં બાઇક વોશ કરાવવા જવાનું છે, બાકી આપણે લોકો ઇન્ટરેક્શન કરતા રહીશું. ઘરેથી ને તો નીકળી ગયા એન્ડ બાઇક વોશ કરાવડાવવાનું છે, તો સૌથી પહેલાં બાઇક વોશવાળા આપણે જોઈએ. આજે સન્ડે છે તો માઇટ બી ઓપન હશે કે નહીં, પહેલાં જોઈએ ઓપન છે કે નહીં. યસ, આજે છે બંધ. નહીં થાય બાઇક વોશ? કેટલા વાગે આવશો? હા, અરે અરે, રવિવારના લીધે, રવિવારના લીધે. ડ્યુ ટુ સન્ડે બાઇક વોશ તો આજે થયું નહીં, તો ડાયરેક્ટ જવું પડશે આજે આમને એમ જ. એન્ડ કાલે નીકળવું છે મારે અમદાવાદ માટે, સો મારે બાઇક વોશ કરાવવાનો પ્લાન હતો, બટ વાંધો નહીં, એમ બી મારે બાઇકની સર્વિસ હવે કરાવવાની છે, કેમકે લાસ્ટ 6 મંથ્સથી ને મેં સર્વિસ નહીં કરાવડો. ઓલમોસ્ટ 6000 કિલોમીટર્સ ચાલી ગઈ છે આફ્ટર ધી સર્વિસ, તો આઈ થિંક સો હવે મારે સર્વિસ કરાવડાવી જોઈએ, કેમકે એવરી 6 મંથ્સ ઓર એલ્સ તમને લાગે કે ભાઈ આ જલ્દી જરૂર છે તો કરાવડે, પણ મેક્સિમમ 6 મંથ્સમાં તમે લોકો કરાવડાવી લો તો સારું છે. એન્ડ આજનો ડે જે છે ગાઈઝ એ મારા માટે થોડોક સ્પેશિયલ છે, જસ્ટ બીકોઝ ઓફ કે ફાઇનલી આફ્ટર અ લોંગ ટાઈમ હું વ્લોગ કરું છું એન્ડ ન્યૂ ચેનલ ક્રિએટ કરી છે, તો આઈ હોપ તમે લોકો સારી રીતે સારો રિસ્પોન્સ આપશો. બસ તો આપણે લોકો ત્યાં જઈએ એન્ડ ડાયરેક્ટ તમે લોકોને ત્યાં જ મળે. સો આપણે પહોંચી ગયા છીએ આપણી જે લોકેશન પર. બસ હવે અહીંથી ઓફ રોડ છે ટોટલી, તો અહીંયા ઓફ રોડ કરવાની મજા આવે છે. એન્ડ આઈ એમ ઓફ રોડ ગાય, મને ઓફ રોડિંગ કરવું મને વધારે ગમે રાધર દેન હેવિંગ લાઈક લોંગ સ્પીડ, હાઈ સ્પીડ. એના કરતાં તમે લોકો આજે સ્ટ્રીટ જે ઓફ રોડિંગ કરો ને એમાં વધારે મજા આવે. એન્ડ આઈ વોઝ અબાઉટ ટુ બાય એન એડવેન્ચર, કે મારે એડવેન્ચર કેટેગરીની બાઇક લેવી હતી, બટ ઇટ વોઝ માય ફર્સ્ટ એન્ડ ત્યારે એડવેન્ચર બાઇક લોન્ચ બી નહોતી થઈ, તો એન્ડ બાકી જે બાઇક્સ હતા એ બધા મારા બજેટમાં નહોતા, આઉટ ઓફ બજેટ જતા હતા બહુ. એન્ડ આ બાઇક પરચેસ કરવાના બી ઘણા બધા રીઝન્સ છે, એ બી હું તમને લોકોને બીજા કોઈક વ્લોગમાં કહીશ. એન્ડ ઓફ રોડ કરતા હોય અને ત્યારે જે તમે લોકો જે સ્પીડમાં ચલાવો 40-45 એન્ડ એમાં જે તમને ફિલિંગ આવે ને એ નેક્સ્ટ લેવલની ફિલિંગ હોય છે. જે તમને સામે મારી સામે જે પહાડ દેખાય છે એની પછી બે નાના નાના છૂટકુના પહાડ છે, એની ત્યાં એક લોકેશન છે. એન્ડ અહીંયા બધા જે મોસ્ટલી સિટીની બહાર જે રહેવાવાળા જેના જોડે ઘર ના હોય એ લોકોને જે નાના નાના ઘર બાંધવા હોય એ લોકો અહીંયા રહે છે, તો આપણે લોકોને ઉપર જવાનું છે. એન્ડ લેટ્સ સી કે આ વ્લોગને કેવો રિસ્પોન્સ મળશે. સો બાઇક ટોટલી થઈ ગઈ છે હીટઅપ એન્ડ ઉપર ચડાવી છે, બટ સિરિયસલી આ એક રિસ્કવાળું કામ છે, કેમકે બાઇક બહુ જ પાછી પડે છે. એન્ડ આઈ નો કે આ એડવેન્ચર કેટેગરીની બાઇક નથી, એન્ડ આવી જગ્યાએ તમારે લઈને જવી હોય તો તમારે સ્કિલ્સની બહુ જ જરૂર પડે એન્ડ પોટેન્શિયલ બી જોઈએ. એન્ડ આઈ ડુ હેવ સમ, બટ હું હજી એટલો પ્રોફેશનલી ટ્રેન્ડ નથી, બટ જ્યાં સુધી જવાય ત્યાં સુધી મારે બાઇક લઈને જ જવી છે. એન્ડ ઓલમોસ્ટ આપણે લોકો પહોંચી ગયા છીએ. આજે વચ્ચે જે પાણા પથરા જે આમને પડ્યો અને બાઇકના ટાયરમાં જે ગોળ ફરી જાય ને એનાથી સખત પ્રોબ્લેમ પડ્યા. એન્ડ યસ, વી આર એટ ધી લોકેશન પર પહોંચી ગયા છીએ. એન્ડ બસ ખાલી યસ વી રીચ્ડ, ઉપર પહોંચી તો ગયા. એન્ડ શું લોકેશન લાગે છે યાર, સિરિયસલી આ લોકેશન પર તો જેટલી વાર આવું એટલી વાર મને ઓછું જ લાગે. એન્ડ બાઇક પાર્ક કરી દઈએ એન્ડ બસ 2 જ મિનિટમાં બાઇક મૂકીને તમને લોકોને મળું. યસ, તો ફાઇનલી જે હું હર વખતે સનસેટની લોકેશન પર આવું છું, એકલો આવું છું હર વખતે, આ વખતે હું એકલો નથી, મારી જોડે મારી ઓડિયન્સ બી છે. આઈ ડોન્ટ નો કેટલા વ્યુઅર્સ થશે ફર્સ્ટ વ્લોગમાં,
બટ આ મારી સિક્રેટ પ્લેસ છે એનું અહીંયા 99% કોઈને નથી લાવ્યો, ફર્સ્ટ 1% એટલે કેમ કે આપણે ફર્સ્ટ વખત તમને લોકોને લઈને આવ્યો છું. એન્ડ વ્હાઇટ વુલ્ફ હોય છે, બટ વ્હાઇટ વુલ્ફ હંમેશા એક પોઈન્ટ સુધી જ હોય છે, ત્યાંથી પછી હું વોક કરીને આવું છું. તો ફર્સ્ટ ટાઈમ મેં ચાન્સીસ લીધો છે તમને લોકોને બતાવવા માટે, વ્હાઇટ વુલ્ફ ઉપર લઈને આવ્યો છું. એન્ડ વ્હાઇટ વુલ્ફના બારામાં બી આપણે થોડી ઘણી વાતો કરી લઈએ. બેઝિકલી આઈ એમ રાઇડિંગ ધી ડ્યુક 250 BS4 વર્ઝન, એન્ડ મારો અવાજ થોડો ક્રિસ્પ નહીં હોય તો પ્લીઝ ચલાવી લેજો, કેમ કે હવા થોડી ઘણી વધારે ચાલે છે એના માટે. આમાંથી બેઝિકલી મેં જે સ્ટિકરિંગ્સ છે એ બધા મેં નીકાળી દીધેલા છે એઝ ઓલવેઝ, કેમ કે મને સ્ટિકરિંગ્સ નહોતા ગમતા જે બેઝિકલી આવે છે KTMના એ વાળા, બધી જગ્યાએથી મેં રિમૂવ કરી દીધા છે. એન્ડ This is my first bike which I have by my own, and પાછળનો થોડોક નજારો તમને લોકોને બતાવી દો જોડે જોડે. એન્ડ રિસન્ટલી આમાં મેં 15K કિલોમીટર્સ મેં કરી લીધેલા છે એ બી તમને બતાવી દઉં. તો ગાઈઝ યુ કેન સી 15,206 કિલોમીટર ટોટલ ઓડો ચલાવી લીધો છે મેં. એન્ડ એ 15K માંથી ને ઓલમોસ્ટ 9K કિલોમીટર્સ જે છે એ મેં આપણે રાઇડ્સમાં ચલાવેલા છે. એન્ડ એનામાં 9K કિલોમીટર્સ છે, બાકી 6K કિલોમીટર્સ જે છે એ સિટી રાઇડમાં થયા છે. એન્ડ બાકી એકવાર આખી આખી લોકેશન તમને લોકોને બતાવી દો. આ વાળો છે મેઇન હાઈવે, આ હાઈવેના ટચથી ને આ ઓફ રોડિંગ પ્લેસ છે આખી આખી. અહીંયાથી સામેથી જે તમને લોકો આવતા દેખાય છે પ્રોબેબલી એની પાછળની જગ્યાએથી હું આવ્યો છું, કેમ કે આ વાળો સ્ટ્રેચ આખે આખો દેખાય એમ નથી. એન્ડ ધીસ ઇઝ વોટ ધ લોકેશન ઇઝ. એન્ડ સનસેટ આઈ ઓલવેઝ ટુ, મને સૌથી વધારે વધારે ગમતો હોય તો સનસેટ છે. તમે લોકો એક વસ્તુ નોટિસ કરી કે ના કરી, બટ હું તમને કહી દઉં કે આ જે જગ્યા જે છે એ ટોટલી એમ્પ્ટી નથી, અહીંયા થોડા ઘણા લોકો રહે છે. તમને લોકોને પેલા નાના હટ્સ દેખાતા, ઝૂંપડા દેખાતા હશે એ વસ્તુ. એન્ડ હવે કરી લઈએ બેઝિકલી મારી વાત કે હું કોણ છું, શું કરું છું. એન્ડ ધીસ ઇઝ માય ફર્સ્ટ મોટો બ્લોગ ઓર નોટ. તો સૌથી પહેલાં મારું નામ દિશાંત છે, હું 23 યર્સ ઓલ્ડ છું. એન્ડ બેઝિકલી હું અમરેલી સાઈડનો છું, એન્ડ અત્યારે હું અહીંયા જ છું. લાસ્ટ 4 to 6 મંથ્સથી ને મારી લાઈફમાં થોડુંક ડિસ્ટર્બન્સ ચાલતી હતી, એના માટે હું આવી ગયો હતો પાછો હોમ ટાઉન. એન્ડ લાસ્ટ 9 યર્સથી હું અમદાવાદમાં છું. એન્ડ યુ ઓલ નો ગુજરાતનું સૌથી પ્રેમવાળું સિટી, એન્ડ ત્યાંના લોકોનો બી તમને લોકોને ખ્યાલ જ હશે. એન્ડ ના હોય તો આપણે લોકો વ્લોગમાં જણાવી દઈશ તમને લોકોને. એન્ડ હું મોટર વ્લોગિંગ પહેલાં કરતો હતો, બટ આઈ વોઝ નોટ રેગ્યુલર ઓન દેટ ચેનલ. એન્ડ એ ચેનલ મેં બંધ કરી દીધી છે. એન્ડ આઈ એમ પાછી હું એક નવી ચેનલ બનાવું છું. એન્ડ આઈ એમ એન ઇવેન્ટ ઓર્ગેનાઇઝર એન્ડ હોટેલિયર, આ બંને મારા પ્રોફેશન્સ છે. હું ઇવેન્ટ મેનેજમેન્ટ પ્રોફેશનલ છું, હું બધા સ્ટુડન્ટ્સને મોકલું છું, હું ખુદ બી જઉં છું, ફ્રીલેન્સિંગ કરું છું. એન્ડ મારો ખુદનો બિઝનેસ બી છે. એન્ડ હમણાં પાસ્ટ 6 મંથ્સથી ને એન્ડ આફ્ટર કોવિડ અમારી ઇન્ડસ્ટ્રી થોડી ડાઉન થઈ ગઈ હતી, એના માટે મારે ઇન્ડસ્ટ્રી છોડવી પડી હતી. એન્ડ નાવ આઈ એમ ગોઈંગ બેક ટુ દેટ ઇન્ડસ્ટ્રી. લાસ્ટ થોડોક ટાઈમથી હું જોબ કરતો હતો, જોબ ક્વિટ કરી. એન્ડ રાઈટ નાવ આઈ એમ ડુઈંગ બિઝનેસ વિથ માય ડેડ. એન્ડ બાકી વ્હાઇટ વુલ્ફ આપણી જોડે પાછળ છે. અહીંયા થોડા ઘણા ફોટોઝ ક્લિક કરી લઈએ. એન્ડ ઇન્સ્ટાગ્રામ પર હું અપલોડ કરીશ, ઇન્સ્ટાગ્રામની આઈડી આવતી હશે ડિસ્ક્રિપ્શનમાં, અને અહીંયા લખાયેલી બી આવી જશે મે બી. એન્ડ બાકી બસ સનસેટ જોઈએ, થોડા ઘણી ટાઈમ લેપ્સ લઈએ, એન્ડ શોર્ટ ટાઈમમાં મળું તમને લોકોને. તો ફાઇનલી ગોલ્ડન આર્સ ચાલુ થઈ ગયા છે, એકવાર તમને લોકોને બતાવું. એન્ડ જોડે જોડે પાછળ જુગાડો ટાઈપમાં મેં ટાઈમ લેપ્સ મૂક્યા છે. એન્ડ આ વખતેનો જે વ્લોગ હશે થોડુંક સ્પેશિયલ રહેશે, હાર્ટ ટચિંગ રહેશે, કેમ કે આવડો જે વ્લોગમાં જે મેં ફિલિંગ શેર કરી છે એ ટોટલી 1-on-1 કરી છે. એન્ડ મારી બેસ્ટ પ્લેસ છે, હું હર વખતે અહીંયા આવું છું. એન્ડ આઈ વિલ ઓલ્સો રેકમેન્ડ યુ ગાઈઝ કે તમે લોકો આવો. એન્ડ નાવ આઈ એમ થિંકિંગ કે ચેનલનું નામ શું હોવું જોઈએ, કેમ કે આ સુકૂનવાળી જગ્યા છે તો સુકૂનમાં બહુ મસ્ત વિચાર આવે.
તો એક બે નામ મેં વિચાર્યા છે, હવે જોઉં કે કયું નામ ફાઇનલાઇઝ કરું. એન્ડ બસ, તો તમને લોકોને એકવાર એની વાઇબ બતાવી દઉં છે કે વાઇબ જે છે એની ડિફરન્ટ જ લેવલની છે. એન્ડ તમને મારા ફેસ પરથી લાગતું હશે કે મારી સ્કિન જે ગોલ્ડન છે, બટ ગોલ્ડન નહીં, એ ગોલ્ડન આર્ટ્સના લીધે છે. આમાં પ્રોપર નહીં થાય કેમ કે ફ્રન્ટ કેમેરો ચાલુ છે. એન્ડ આમાં તમને લોકોને જે ગોલ્ડન આર્ટ્સના જે ફીલ છે એ તમને નહીં આવતો, ફોટોમાં તમને વિડીયોમાં બતાવું. સો ગાઈઝ, ધીસ ઇઝ ધી વાઇબ રાઇટ નાઉ. બધી જ એમ્પ્ટી પ્લેસ, થોડા લોકો છે, બટ કનેક્શન છે ડાયરેક્ટલી ફિલિંગ્સ જોડે. તમે લોકો જુઓ કે સનસેટ થઈ રહ્યો છે એન્ડ ધ વ્યૂ, ધ સ્કાય ઇઝ લુકિંગ લાઈક, ઉપર જે ટોટલી ગોલ્ડન કલર આવે છે એનાથી ને ફિલિંગ આવે છે. તો સનસેટ હજી થયો નથી, ગોલ્ડન અર્થ ચાલુ છે એન્ડ ટાઈમ લેપ્સ ચાલુ છે, તો બધે બધા તમને લોકોને જોવા મળશે મારી સ્ટોરીઝમાં, ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર. તો બધાની આઈડીના લિંક્સ છે બધા નીચે આવતા હશે. તો બસ શોર્ટ ટાઈમ છે, સનસેટ થઈ જાય અને પછી તમને લોકોને મળું. અને અહીંથી નીકળવું થોડું હાર્ડ રહેશે કેમ કે મેં તમને રસ્તો જે બતાવ્યો એ પરથીને તો રાત પડે, મતલબ સાવ સનસેટ તો થશે ત્યાં સુધી જોવાશે નહીં, બટ જેટલો બી જોવે એટલો સારો છે કેમ કે થોડી લાઇટ જોઈશે મને નીકળવા માટે. બાકી જો નીકળવામાં પ્રોબ્લેમ પડશે રાત્રે તો અહીંયા હેલ્પ માટે 90% કોઈ નહીં આવી શકે, કેમ કે જગ્યા જે માણસ અંદર આવ્યો એને જ ખ્યાલ હોય, બાકી બધાને ખ્યાલ ના હોય. તો બસ થોડુંક મી ટાઈમ સ્પેન્ડ કરું અને પછી ડાયરેક્ટલી મળીએ આપણે મોટા બ્લોગિંગમાં ઉપર. સો ફાઇનલી ગાઈઝ, સનસેટ થઈ ગયો છે એન્ડ ધીસ ઇઝ ધ રેમ્બો આઈ ઓલવેઝ લવ. જે સનસેટમાં થયા પછી જે રેમ્બો દેખાય યાર, ઓબ્વિયસલી બહુ જ મસ્ત. એન્ડ બસ હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો, તો બસ બાઇક સ્ટાર્ટ કરીએ એન્ડ નીકળીએ અહીંથી ને બાકી બધી વાતો કરીએ આપણે મોટર બ્લોગિંગ પર. સો ફાઇનલી ગાઈઝ, નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. સૌથી પહેલાં ગ્લોવ્સ કરી લઈએ, નીકળીએ. સોરી ગાઈઝ, થોડોક તમને લોકોને મારો જે વોઇસ છે તમને થોડોક સ્લો સંભળાતો હશે, જસ્ટ બીકોઝ ઓફ કે મેં માઇક એડેપ્ટર એન્ડ માઇક હજી સુધી મેં પરચેઝ નથી કર્યા. તો એના માટેથી હજી સુધી મેં મારા વ્લોગ્સમાં જે કંઈ પણ બી વોઇસ છે એ થોડો સ્લો આવે, તો પ્લીઝ તમે લોકો થોડો ચલાવી લેજો. એન્ડ બસ હવે થોડીક ઠંડી લાગવાનું બી ચાલુ થઈ ગયું, કેમ કે આ બધી લોકેશન એવી છે કે જ્યાં તમને લોકોને ઠંડી લાગે. એન્ડ લાસ્ટ 10-1 દિવસથી ને તો અહીંયા થોડીક વધારે જ ઠંડી પડે છે. એન્ડ હવે હાર્ડ ટાસ્ક એ છે કે આપણે અહીંથી નીચે ઉતરવાનું છે. એન્ડ જે બે બમ્પ્સથી મેં માંડમાંડ ચડાવી હતી, હવે ત્યાં એને ઉતારવા માટેનું પ્લાનિંગ કશું કરવું પડશે. કેમ કે એ બંને એવા છે કે તમે જો પડ્યા અને એના ઉપર તમારા પગ પર તમારી બાઈક પડી, હું સમજી લઉં કે 6-8 મહિના તમારા લોકોને ટોટલ બેડ રેસ્ટ જોઈએ. આઈ વોન્ટ રેકમેન્ડ યુ. એન્ડ સૌથી પહેલાંવાળો તો આવી ગયો છે એન્ડ આઈ હોપ સરખી રીતે થઈ જાય, કશું પ્રોબ્લેમ ના પડે. એન્ડ યુ કેન સી ધી ડેપ્થ. એન્ડ બાઇકનું ટાયર પાછળનું બહુ જ કીટ ખાય છે. એન્ડ હવે આગળવાળો જે છે એ બી સૌથી મેઇન છે, કેમ કે એમાં બી પડી એવું છે એન્ડ પાછળનું ટાયર સખત સ્કીટ ખાય છે. તો ફાઇનલી હાઈવે પર સબસ્ક્રાઈબ કરી દેજો એન્ડ
મળી જ આવે એક બીજા વ્લોગ માટે. ધેન બાય, ટેક કેર, બી સેફ, રાઇડ સેફ, સી યુ ઇન ધી નેક્સ્ટ વ્લોગ. સાઇનિંગ ઓફ.